હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છ અગિયાર બે હજાર ચોવીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડની વાત કરીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શણ્યા એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार तरस सौ चालीस रुपया अड़द तो तेना भाव एक हज़ार वीस रुपया लैने तेना भाव एक हज़ार ने बसो रुपया मग तो तेना भाव एक हज़ार एक सौ पंचासी रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ने सित्तेर रुपया जुवार तो तेना भाव सात सौ रुपया लैने तेना भाव आठ सौ ने तरण रुपया बाजरी તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંચાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પંચાવન રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો વીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને વીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકવીસ રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ ચાર હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો પંચ્યાસી આ હતા બોટાદ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાવન રૂપિયા ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકાવન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચાસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રેવીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પાસઠ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ तो तेना निचा भाव एक हजार नौ सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भे हजार त्रासो पाँच रुपियाँ लसन त त्यहाँ भाव भ्रा हजार पाँच सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार रुपियाँ धाणा भाव एक हजार वीस અજમો તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને પાંચ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયા ચણાયા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો બાજરી તો તેના નિશા ભાવ ચારસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકતાલીસ રૂપિયા મકાઈ તો તેના નિશા ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકાણું રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક રૂપિયો મગ તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકાવન રૂપિયા

सोयाबीन तो तेना निशा भाव सस्वने एक रुपयाची लईने त्याचा भाव आठसोने एकसठ रुपया मेथी तर तेना निशाभाव सोने एकावन रुपयाची लईने त्याना उचा भाव नऊसोने सव्वीस रुपया धाणा तो तेना निशा भाव आठ सो रुपयाची लईने त्याना भाव एक हजार सात सोने एक रुपियो पछि बात गरिसु लसन त त्यहाँ भाव एक हजार नौ सौ एकाण् लैने भाव पाँच हजार बसो नै एकाउन रुपियाँ डुङी तिसा भसो नुपियाँ लैने त्यहाँ भाव एक हजार एक તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકાવન રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ પાંચસો ને બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છવ્વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છપ્પન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો ઈસબ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને અગિયાર રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નેવ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકતાલીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પંદર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને પાંત્રીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમારી ચેનલની અંદર ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે જો આપ ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી વિડીયો બનાવવામાં આવશે આ વિડિયો જોવા બદલ આપણને આભાર